કચ્છમાં દુષ્કાળના ડાકલા ભયાનક બન્યા છે, ત્યારે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ઘાસચારો કચ્છના મૂંગા અબોલ પશુધનને પહોંચાડવા માટેનો સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા વલસાડ અને બોમ્બે પાસેથી ઘાસ ભરેલી ટ્રેન રવાના કરવામાં આવી હતી. આજે સવારે 8 કલાકે ભુજના રેલવે સ્ટેશન પર 4.5 લાખ કિલોથી વધુ ઘાસ ભરેલી ટ્રેન ભુજ ખાતે આવી પહોંચી હતી, જ્યાં સંબંધિત અધિકારીઓના કાફલાએ ઘાસનો કબજો લેવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે રાજ્ય સરકારના મંત્રી વાસણભાઈ આહીર, જિલ્લા કલેક્ટર રમ્યા મોહન સહિતના ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ વગેરેના સંનિષ્ઠ પ્રયાસથી રેલવે મારફત ઘાસચારો મંગાવવાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. ખુદ મુખ્યમંત્રી પણ બાબતે રસ લઈને તાત્કાલિક અસરથી કચ્છમાં ઘાસચારો પહોંચે તે માટેની લીલી ઝંડી આપી હતી. અંજારના પ્રાંત અધિકારી વિજય રબાએ છેલ્લા 4 દિવસથી સતત ત્યાં વલસાડ ખાતે ધામા નાખી અને ઘાસચારાનો જથ્થો ટ્રેનમાં રવાના કર્યો હતો, જે આજે સવારે 8 વાગે ભુજના રેલવે સ્ટેશન પર ટ્રેન આવી પહોંચતા તમામ ઘાસચારો કબજે લેવામાં આવ્યો હતો. અને આ ઘાસચારો જે છે 4.5 લાખ કિલો તે કચ્છના ઘાસ ડેપો પર મોકલી આપવામાં આવશે અને આવતીકાલથી જ ઘાસનું વિતરણ પણ કરી દેવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં જ્યાં ઘાસની અછત છે ત્યાં ખાસ કરીને રેલવે મારફતે પણ ઘાસ પહોંચાડવાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આમ આજે પહેલી ટ્રેન ઘાસ ભરેલી ભુજના રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી.